भगवान शू करी शके, भगवान थी शू थाय। आवु आवु एक बार राजा भोजनी कचेरी में प्रश्न स्वामी जी उठे, कवि कालिदास ने प्रश्न करो राजा भोज एक है, कवि कालिदास आ बता भगवान 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 करे संतो आवे तेना खोला में पड़ी जाए छे तो आ बधु से शु अनाथी शु फायदो थाय, भगवान शु करी शके। राजा भोज बोलिया एटले त्यारे आने एटलो जवाब आप्यो के महाराज आ तमे मने प्रश्न पूछो छो ने आ तो गामनो गोवाळ जवाब आपे के एवो प्रश्न छे, આ મારા લેવલનો પ્રશ્ન નથી, તક તો ગોવાળને બોલાવો, મારી જેવો કોઈ ગાવું સારતો હતો ત્યાં આવીને કવિ કાલિદાસે કીધું કે એ ગોવાળ હો કાલ રાજા ભોજ બોલાવે, એ કેવું હોય તક ત્યાં આવો પછી ખબર પડે, અને અમે શું છે અમારે માલધારી કોમને પાછું બહુ કંઈ બીજી બહુ ન ખબર પડે, જેમ તમે કામ શી ધોઈ કરી નાખીએ અમે, અમારે આમ બીજું કાંઈ ન આવે, પછી આ કરવું તો આ કર્યું, હા લઈ ગયા ત્યાં એ તમને કોઈ ખંભે લાકડી અને રાજા ભોજની કચેરીમાં આવીને એ કામ ટેકો મારીને ઉભા રહ્યા કે એ ભોજ બાપુ રામ રામ, કે રામ રામ, હું બોલાવ્યા બાપુ અમને, કે બોલાવવાનું કારણ એટલું ગોવાળભાઈ કે આ બધા ભગવાન ભગવાન કરે છે બધે ભગવાન, તો ભગવાન કે ગુરુ એનાથી થાય શું, એ શું કરી દે, અને ત્યારે એને બહુ સારો પ્રશ્ન હામો ગોવાળા કર્યો, મહારાજ માફ કરજો શિક્ષક બનીને પૂછો છો કે વિદ્યાર્થી બનીને પૂછો છો, એટલે 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 જો શિક્ષકે ને કહેવાય રાજા ભોજભાઈ કે પ્રશ્ન જવાબ ઓલરેડી આવડતો હોય, જવાબ એની પાસે પડ્યો હોય અને પ્રશ્ન કરતા હોય એને શિક્ષક કહેવાય, અને જેની પાસે જવાબ જ નથી અને એ એક એક એનો એ અર્થ લેવાની જેને આકાંક્ષા જાગી હોય એને વિદ્યાર્થી કહેવાય, એટલે રાજા ભોજે કીધું હું તો જાણવા માંગુ છું મને જવાબ નથી આવડતો, કે તો વિદ્યાર્થીથી પૂછો છો એમને, કે હા તક વિદ્યાર્થી એટલી ઊંચાઈ ન હોય, સહજ હવે રાજા ભોજ નીચે ઉતર્યા કે લ્યો હવે હવે શિક્ષક ને બે બરાબર ન હોય, હવે ગોવાળ ને બેહાડવો પડે કે નહીં ગાદીએ, એટલે રાજા ભોજે આમંત્રણ દીધું તો પથારો ગાદીએ, એટલે તમને કહો ગોવાળ બેઠા ગાદીએ, એટલે રાજા ભોજને કાયદેસર જે ગાદીએ બેસે તો અહીંયા રાજા ભોજને પોતાની પાક ઉતારી નાખવી પડે ને ખાનદાનીના આપણા નિયમ પ્રમાણે પરંપરાના નિયમ પ્રમાણે, એટલે આણે તરત એ પ્રધાન ઉભા થાય અને પાકડી આપી દીધી અને શિસ્તમાં ઉભા રહ્યા રાજા ભોજ અને હાથ જોડ્યા અને આણે વળી લાકડી ખોળા મળીને કીધું બોલો ભોજભાઈ શું પ્રશ્ન છે, એ કે પ્રશ્ન બીજો નથી બાપા, પ્રશ્ન એટલો છે ભગવાન શું કરી શકે, આ ભગવાન ભગવાન ભગવાનનું નામ લેવા બહુ લઈ તો ભગવાન કરી હું દે એનાથી શું થાય, બોલો કે આ તારી ગાદી લેવા માટે હજારોના માથા કાપવા પડે, પણ એક ક્ષણવારમાં ગાયું ચારતો ગોવાળ જો એમ કે ભાઈ કે રાજા ભોજના સિંહાસન ઉપર બેહાડી દેતો હોય ભગવાન, તો ગાંડા ઈ જ કરીએ કે તમે નીચે આવી આવ્યા હું અહીંયા બેહી ગયો છું, ફેર એટલો જ છે કે ભગવાન ધારે તો કોને ક્યાં બેહાડી દે, આમ તમે ભૂતકાળમાં આપણે જઈએ તો આપણી પાસે શું હતું, હારા મહેમાન આવતા જ ખાટલા માગવા જતા પાડોઈ પાસે કે બે ખાટલા દેજો ને આજ મહેમાન આવ્યા, તો બોલા હા માં કે અમારે મહેમાન છે કરો પથાર્યું એઠ્યું બીજું, હમણાં હમણાં અત્યારે તો આ છોકરા ત્યાં નાના નાના છોકરા છે ને એ તે ગુરધનભાઈ એની પોતાના સોફ્ટવેર ડાઉનલોડ કરીને આવે છે તાજી બુજ્યું હાવ, એક છોકરાને બાપાને પૂછ્યું કે હે પપ્પા આ અઘરામાં અઘરો ખોરાક કયો જે પચે નહીં, કે પચે નહીં એવો ખોરાક બેટા, કે હા પપ્પા પચે નહીં એવો ખોરાક કયો, ત્યારે એને બાપાએ માથું ખંજવાળતા ખંજવાળતા કીધું કે બરકા બધું ખાવું પણ ગોળ ધાણા ન ખાવા, તું નહોતો તેથી ખાતા હજી હૈયા નથી, બહુ આમ ઝીણી ઝીણી વાતો, એક બેન એના પતિ ઉપર ખીજાણા એના પતિ ઉપર ખીજાણ કે તમારી કરતા કોક રાક્ષસ અરે પરણી હોત તો હું સુખી હોત, તમારી કરતા કોક રાક્ષસ અરે પરણી હોત ને તો એ સુખી હોત, તથા બોલે જવાબ આપ્યો કે ગાંડી એક ને એક ગોત્રમાં લગ્ન ન થાય, હાવ ઝીણી ઝીણી વાંચ્યું હા હા વા, કારણ કે હવે સ્વામીજી બન્યું એવું આ જેટલા પ્રોગ્રામ કરીને સીડીયું તરત બહાર પડી જાય,
એટલે માણાને ક્યાંક પછી ઈનુંય ભીડે જાય તો કોક ને એમ થાય ઈનું ઈ હતું. એટલે અમારા આમ કેટલી અત્યારે કલાકારો ને બહુ પરીક્ષાઓ ની પાસ થવું પડે જ, બહુ અઘરું છે. એક બેન આમ હાલ્યા જતા હતા ત્યાં બાજુ બે છોકરા હાલ્યા જતા હતા, તો કોકે પૂછ્યું છોકરાઓને કે તમારા મમ્મી છે કે તમારા હશે, એ કે તો બાજુમાં કેમ જા, બાજુમાં ચાલો છો એટલે પૂછી છી, બાજુ બાજુમાં ચાલ્યા જાઓ એટલે, તાક બાજુ બાજુમાં ક્યાં હાલીએ, સાંયે સાંયે હાલ્યા જાય, આ કેટલા સાડા હશે બોલો તમે, ઘેઘોર વડલા ઘોડે સાયા પડતા જાય. એક હાવ નવો જોક્સ કહો, હાવ તમારે કઈ રીતે તમે આમ કસરત કરો, આમ તો માણસ ના બોડી કેમ હારા રહે, આવું બધું અત્યારે શહેરમાં જેમ, કારણ કે હિમ માં જવાનું બન્યું છું ને સાહેબ, એટલે જીમ માં શરૂ થયું, કા હિમ માં જાવ કા જીમ માં જાવ, પણ ઘણા બહેનો તો ઘરે કામ વાળી રાખે ને પોતે જીમ માં જાય, પાછળ પાછળ અહીંયા પોતા મારો નહીં અને આ છે બધું લેવલ હરખું થાય. એટલે ઓલા ભાઈ એક બેન ટૂંકમાં સલાહ લેવા ગયા કે મારે શરીર ઘટાડવું હોય, સાંભળજો શાંતિથી, મારે શરીર ઘટાડવું હોય તો મારે શું કરવું જોઈએ, કે એક કસરત તમને બતાવું, બોલો કે કઈ, કે આમ આવી રીતે તમે કરો એટલે તમારું શરીર ઓટોમેટિક ઘટી જશે, આમ આમ, તાકે એ એ મારે ક્યારે કરવાનું, સવારે કે સાંજે, તાકે એ એવું ટાઈમ નહીં કાંઈ, કે તો કોઈ તમને એમ કે જમવામાં બેસી જાઓ, કોઈ જમવાનું કે હાલો જમવા એટલે આમ જ કરવાનું, બસ આ કસરત ચાલુ કરી ગયો, જો શરીર ન ઘટે કેજો, પણ બબે દોણા સાહેબ ઈજા હો, આ બે દોણા સાહેબ પારું ઉમરી જાય ડો, મૂળ મારો કહેવાનો અર્થ આ 21મી સદી છે, અને એ 21મી સદી 15 વર્ષની પૂરી થઈ ગઈ, 16મા વર્ષમાં પ્રવેશ કરી ગઈ 21મી સદી. આજનો માણસ ધારે કરી શકે, પણ સતા આ વિજ્ઞાન એટલું બધું પહોંચ્યું છે, ઘણા અતિ વિજ્ઞાનને માનનારા એ એમ કહે છે કે આવું કઈ છે નહીં, ભગવાન જેવું કઈ છે જ નહીં, આ બધી સ્ટોરીઓ છે ને, એક્ચ્યુઅલી આ લોકો બધાનો ટાઈમ બગાડે છે. લે પણ હું પરફેક્ટ કહું કે તમે બહુ દાન કરો, બહુ ભગવાનની નજીક રહો તો ભગવાન મળે છે. ભગવાન કઈ રીતે મળે છે, એની બુદ્ધિમાં વિકાસ કરે છે, એની પવિત્ર બુદ્ધિ બનાવે છે, અને જ્યારે જ્યારે તમને સારા વિચાર મળે આવવા, પવિત્ર બુદ્ધિ મળે થાવા, અને બુદ્ધિમાં વધારો મળે થાવા, ત્યારે માની લેવાનું કે તમને ભગવાન મળ્યા. અને ત્રીજી વાત એ કાયમ કહું છું કે એક આ હર કોઈને ભગવાન મળ્યો છે, ફાઇનલ વાહે અડકાયું થાય ને 20 ફૂટની વંડી ઠેકી દો ભગવાન મળ્યો, નકર એ 20 ફૂટ આપણે કોઈથી ઠેક્યા હોય તો રેસમાં નો ભાગીદાર થઈ જાય. પણ ત્રીજી વાત કે તમને કલ્પના ન હોય કે હું આવી વ્યક્તિ બનીશ, અને એવી વ્યક્તિ જ્યારે તમે બની જાવ તેથી માનજો કે તમને ભગવાન મળ્યો, બાકી આ ન થઈ શકે. માટે ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મે તો ગાળ્યો છે વટમાં, શૂન્યતણો સરવાળો છે વટમાં, શૂન્યતણો સરવાળો.